Assalamualaikum. We are withdrawn. Home learning. ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં ફરીથી આપણે ભેગા થયા છે. ગત પીરિયડ અથવા તાસ દરમિયાન મુકમાન સર દ્વારા એક માહિતી આપવામાં આવી હતી કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એનું માત્ર વિધાન જ તમારે ભણવાનું છે, પણ ફરીથી ફેરફાર સિલેબસ જે કાઢી નાખવું હતું એમાં એનું ગાણિતિક સ્વરૂપ કાઢી નાખ્યું, તે ફરીથી એડ કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, એક કરેક્શન નોંધી લેશો કે ન્યૂટનનો ગતિનો જે બીજો નિયમ છે એ બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ પણ તમારે સૂત્રરૂપે શીખીને તારવવાનું છે. તો આપણે ફરીથી જરા પુનરાવર્તન તરફ જઈએ. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું કહે છે? તો કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કહે છે કે પદાર્થ પર લાગતું બળ તેના દળ એટલે કે દ્રવ્યમાન અને પ્રવેગના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. બરાબર મિત્રો, ફરીથી જોઈએ. પદાર્થ પર લાગતું બળ તેના દ્રવ્યમાન અને પ્રવેગના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. યાદ કરી લો, બરાબર ધ્યાન રાખી. તો વિધાન તમે યાદ કરી લીધું, પદાર્થ પર લાગતું બળ તેના દ્રવ્યમાન અને પ્રવેગના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. તો એને આપણે સૂત્ર સ્વરૂપે મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે બોર્ડ પર ધ્યાન આપો, એની આપણે તારવણી, સૂત્રની તારવણી કઈ રીતે કરી શકાય તે સમજવાનું છે. તો એક સામાન્ય આકૃતિ દોરીએ. કોઈ પદાર્થ છે, ધારો કે ગોળો, કોઈ પદાર્થ જેનું દળ છે એમ, તો એમ દળ ધરાવતો પદાર્થ બરાબર સુરેક પદ છે. સુરેક પદ પર એનો પ્રારંભિક વેગ શું લઈશું? યુ. બરાબર, સુરેક પદ પર એમ દળ ધરાવતો પદાર્થ જેનો પ્રારંભિક વેગ યુ છે, બરાબર. તો ટી સમયમાં, સમય કયો લઈશું? ટી. ટી સમયમાં ધારો કે સ્થાન અહીંયા પહોંચે છે અને એનો જે અહીંયા આવતા વેગ બદલાશે, તો અંતિમ વેગ થયો વી. બરાબર, અને એના પર એનો જે વેગ છે અચળ વેગ છે. બરાબર, અચળ વેગથી ગતિ કરીને ટી સમયમાં અહીંયા આવે છે ત્યારે એનો અંતિમ વેગ શું થાય છે? વી થાય છે. ફરીથી એમ દળનો પદાર્થ સુરેખ માર્ગ પર ગતિ કરે છે, એનો પ્રારંભિક વેગ શું લઈશું? યુ. અને જ્યારે ટી સમયમાં એ ગતિ કરીને કોઈક સ્થાને પહોંચે છે તો તે જગ્યાએ એનો વેગ બદલાશે અને એ વેગ થઈ ગયો વી. બરાબર, તો આપણે બીજું સૂત્ર ભણેલા હતા વેગમાન, જેને આપણે પી વડે દર્શાવીએ છીએ. તો પી બરાબર વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. દળ ગુણ્યા વેગ, દળ એટલે આપણે શું કહીશું? એમ. હવે અહીં પ્રારંભિક વેગ યુ છે, તો આપણે પી વન લખીએ. પદાર્થનો પ્રારંભિક વેગમાન જે પી વન લઈએ તો એમ ગુણ્યા યુ, એટલે પી વન બરાબર થયું એમ યુ. બરાબર, હવે ગતિ કરીને ટી સમયમાં અચળ બળ એફ ની અસર હેઠળ ગતિ કરે છે, વેગ પણ અચળ છે, અચળ બળ છે, અચળ બળ હેઠળ ગતિ કરે છે અને અંતિમ વેગ વી પ્રાપ્ત કરે છે. બળની અસર વધારે નથી, જે છે તે છે, બળમાં કોઈ ફેરફાર થતો નથી. અચળ બળની અસર હેઠળ એ અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. તો અહીં આ સ્થળે એનું વેગમાન આપણે પી ટુ કહીએ, તો દળ તો એનો અચળ જ રહેવાનો છે,
દર શું છે એમ, અને એનો વેગ બદલાઈ ગયો વી થઈ ગયો, તો પી ટુ પર આપણે શું લખી શકાય? એમ વી, બરાબર છે. ફરીથી વેગમાન જેને પી સંજ્ઞા દર્શાવવામાં આવે છે, તો પી બરાબર દળ ગુણ્યા વેગ, એટલે કે એમ ગુણ્યા પ્રારંભિક વેગ યુ છે, તો પી વન બરાબર થયો એમ યુ, પી વન બરાબર થયું એમ યુ. પી ટુ બરાબર આપણે અંતિમ સ્થાને પહોંચ્યો, એનો વેગમાં ફેરફાર થયો, તો વેગમાં ફેરફાર થયો તો પી ટુ બરાબર એમ વી. હવે આપણે બંનેનો ફેરફાર નોંધીએ કે વેગમાનમાં કેટલો ફેરફાર થયો, તો વેગમાનમાં થતો ફેરફાર પી ટુ વધી જશે, તો આપણે ફેરફારમાં પી ટુ ને આગળ લઈએ અને પી વન ને પાછળ લઈએ, તો પી ટુ માઇનસ પી વન જેટલો ફેરફાર થશે. કિંમત મૂકી દો, પી ટુ કેટલા છે ભાઈ? તો કે એમ વી માઇનસ પી વન કેટલા છે? એમ યુ. સામાન્ય કાઢી લઈએ તો થયું એમ કાઉન્સમાં વી માઇનસ યુ. હવે એનો દર શોધવો પડે, તો સમય ટી સમયમાં વેગમાનમાં થતો ફેરફાર કેટલો, તો વેગમાનમાં થતો ફેરફારનો દર, એટલે એમાં સમય આપણે ઉમેરવું પડે, સમયથી ભાગવું પડે, તો થઈ જશે એમ કાઉન્સમાં વી માઇનસ યુ છેદમાં સમય ઉમેરાયો ટી, તો વેગમાનમાં થતો ફેરફારનો દર, અથવા એને આપણે બળ કહી શકીએ, બળ બરાબર એમ કાઉન્સમાં અહીંયા સમપ્રમાણ આવશે, સમપ્રમાણતા નથી, બળ સમપ્રમાણ એમ કાઉન્સમાં વી માઇનસ યુ છેદમાં ટી. ફેરફારનો દર જે છે કોના સમપ્રમાણમાં છે? એમ કાઉન્સમાં વી માઇનસ યુ છેદમાં ટી. હવે સમપ્રમાણતાનું ચિહ્ન આપણે દૂર કરવું હોય, એને કંઈક બરાબર મૂકવું હોય ચિહ્ન, તો બળ બરાબર અહીંયા કે મૂકીએ, કે કાઉન્સમાં એમ વી માઇનસ યુ છેદમાં ટી. હવે અગાઉ પડી ગયા છે કે વેગમાં થતો ફેરફાર બરાબર, એને આપણે શું કહીએ છીએ? એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને આપણે પ્રવેગ કહીએ છીએ. તો અહીંયા શું કહીએ છીએ? બળ એમ બરાબર કે એમ તો ખરું જ, અને આટલી જે રાશિ છે એની જગ્યાએ શું કહી શકાય? કે બરાબર નંબર આપતા જઈએ. આ એક નંબર સમીકરણ, અહીંયા બે નંબર અને આને કહી દો ત્રણ, પદાર્થના દળ અને પ્રવેગના સમપ્રમાણમાં છે. સમપ્રમાણતાનું ચિહ્ન કાઢીએ બરાબર લખવું હોય તો કે અચળાંક છે, અહીંયા શું લખવાનું? જ્યાં કે સમપ્રમાણતાનો અચળાંક છે, કે શું છે? સમપ્રમાણતાનો અચળાંક બરાબર કઈ લખ્યું હતું? બળ એફ બરાબર શું થઈ ગયું? કે એમ અને વી માઇનસ યુ છેદમાં ટી બરાબર શું થઈ જાય? એ. તો આપણે અહીંયા આવી ગયા છે એફ બરાબર કે એમ એ. અહીંયા આ જો બળ એકમ લઈએ બરાબર, અહીંયા રાશિઓ જુઓ, દળ છે અને પ્રવેગ છે, તો દળનો એસઆઈ એકમ જણાવો. આગળ ભણી ગયા, બોલો ભાઈ. દળ સામે આપવામાં આવે એસઆઈ એકમ, તો કે કિલોગ્રામ, અને એ એટલે પ્રવેગ. પ્રવેગનો એસઆઈ એકમ શું છે ભાઈ? યાદ કરો બરાબર ધ્યાનથી, તો તમને મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ, દેટ ઇઝ એમ એસ ટુ માઇનસ ટુ બરાબર. તો અહીંયા કે નું મૂલ્ય આપણે એક કરવું હોય તો એકમ દળ ને વ્યાખ્યા, એકમ બળ ને વ્યાખ્યાયિત કરવું પડે. તો એકમ બળ ને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? તો એકમ બળ ની વ્યાખ્યા રીતે આપી શકાય,
एक किलोग्राम दड़ना पदार्थ में एक मीटर प्रति सेकंड नो वर्ग जेटलो प्रवेग उत्पन्न करी सके तेने एकम बल कहेवाशे। तमे पाठ्यपुस्तक में जोई शकशो एकम बल ने व्याख्या आ रीते कर्युं छे। आपणी जग्या ओछी होवाथी आपणे अहीं लखी शकता नथी वधारे, तो एकम बल नी व्याख्या तमे पाठ्यपुस्तक में जोई शकशो। अने एकम बल ने आ रीते व्याख्या करी शकाय के एक किलोग्राम दळ जे छे पदार्थ दळ एम छे, तो एक किलोग्राम दळना पदार्थ में केटलो प्रवेग उत्पन्न करी शके, तो कहेवाय एक मीटर प्रति सेकंड नो वर्ग जेटलो प्रवेग उत्पन्न करी सके तेटला बल ने आपणे एकम बल कहीशुं। तो हुं किंमत मूकीए एकम बल छे एक एकम बल छे बराबर के गुणिया आ किलोग्राम केटलो एक किलोग्राम दळ लईए अने एक मीटर पर सेकंड नो वर्ग जेटलो आपणे प्रवेग लीधो, तो एक एकम बल व्याख्यायित करी शकाशे। परिणामे के नुं मूल्य शुं थई जशे एक, तो आ के एक मूकी દઈએ तो एम बराबर एक गुणिया एम गुणिया ए थई गयुं। एम बराबर एम ए, तो आ जे विधान छे એ ન્યૂટનના ગતિના બીજા નિયમ નું ગાણિતિક સ્વરૂપ છે। ખૂબ અગત્યનો પ્રશ્ન છે, સુધારો કરીને ફરીથી મૂકવામાં આવ્યો, તો તમે સમજી ગયા હશો કે કેટલું અગત્યનું છે। રિવાઇઝ કરીએ, થોડુંક સમજી લઈએ, ફરીથી કઈ રીતે તમે લખી શકશો આને, મુખણ પટ્ટી કરવાની જરૂર નથી। એમ શરૂઆતથી કરીએ, એમ દળનો પદાર્થ એક માર્ગ પર અચળ બળ, જેના પર અચળ બળ છે, બળ બદલાતું નથી, અચળ બળથી એ ટી સમયમાં બરાબર એનો પ્રારંભિક વેગ શું છે યુ, અને ટી સમયમાં ગતિ કરીને સુરેખ માર્ગ પર ગતિ કરીને કોઈક સ્થાને પહોંચે છે જ્યાં તેના વેગમાં વધારો થયો છે, બરાબર એટલે પ્રવેગી ગતિ કરે છે। તો વેગ વધીને કેટલો થઈ ગયો, વી થઈ ગયો, વેગનું મૂલ્ય બદલાઈ ગયું। તો આ પદાર્થના સંદર્ભમાં આપણે વેગમાનનો ફેરફાર એટલે બળ કહેવાય, આપણે બળને વ્યાખ્યાયિત કરવાનું છે અને એનું સૂત્ર મેળવવાનું છે। તો વેગમાન પ્રારંભિક પરિસ્થિતિમાં લઈએ તો P1 વેગમાનનું સૂત્ર તમે જાણો છો, વેગમાન P બરાબર દળ ગુણ્યા વેગ। તો અહીં થઈ ગયો પહેલી પરિસ્થિતિમાં વેગમાનને P1 કહીએ, તો P1 બરાબર M ગુણ્યા U, બરાબર શું કહી જશે P1 બરાબર MU। અહીંયા આવીને એનો વેગ બદલાય છે તો એને P2 કહીએ, તો એનો દળ જે છે દ્રવ્યમાં અચળ છે તો એમનું એમ રહેશે, પણ U ની જગ્યાએ શું આવી ગયું V, તો P2 બરાબર થઈ ગયો MV। પરિણામે વેગમાનમાં થતો ફેરફાર જો આપણે ગણવો હોય તો વેગમાનમાં થતો ફેરફાર બરાબર P2 વધારે છે, એટલે આગળ લઈશું P2 માઇનસ P1। સૂત્રમાં કિંમત મૂકીએ P2 શું છે MV, MV માઇનસ P1 શું છે MU। તો વેગમાનમાં થતો ફેરફાર જે છે તે જશે M બંને તરફ છે, સામાન્ય કાઢી લો તો શું રહી ગયું, તો m ઇન્ટુ v માઇનસ u સમયને એડ કર્યું તો સમયથી એને ભાગવાનું રહેશે, તો વેગમાનમાં થતા ફેરફારનો દર જેને બળ પણ કહી શકાય, તો બળ સમપ્રમાણ m કૌંસમાં v માઇનસ u છે t। તો શું કહ્યું, તો કે ભાઈ અહીં સમપ્રમાણતાનું ચિહ્ન આવ્યું અને v માઇનસ u છેદ t એ સામું સૂત્ર છે, તો કે એ સૂત્ર છે પ્રવેગ। તમે જુઓ વેગમાં ફેરફાર થયો એને પ્રવેગ કહેવાય, અને સમય પણ થાય તો એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને આપણે શું કહીએ છીએ પ્રવેગ કહીએ છીએ। તો અહીંયા સહયોગ
બળ સંપ્રમાણ એમ વી માઇનસ યુ છેદમાં ટી સંપ્રમાણતાનું ચિહ્ન કાઢવા માટે કોઈક અચળાંક મૂકવો પડે તો કે એ સંપ્રમાણતાનો અચળાંક મૂક્યો એટલે કે સંપ્રમાણતાનો અચળાંક છે માટે સૂત્ર શું બન્યું બળને આપણે એફ કહીએ છીએ ફોર્સ તો એફ બરાબર કે એમ અને આ શું કહીએ યુ એ તો સમીકરણ નંબર આપતા જઈએ તો આ ક્રમમાં આવશે ત્રીજો નંબર પ્રવેગ નો એસા એકમ શું છે તો કે પ્રવેગ નો એસા એકમ છે મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ એના આપણે આમ અંશમાં લખવું હોય તો સેકન્ડ નો વર્ગ ઉપર જાય એટલે માઇનસ થઈ જશે તો એમ એસ ની ઋણ બે ઘાત કહીએ જે બળ છે એ એક જો આવે તો એનું મૂલ્ય એક થઈ જાય એટલે એકમ બળ લેવું પડે અને એની વ્યાખ્યા તમે આ રીતે આપી શકો કે એક કિલોગ્રામ દળના પદાર્થમાં એક મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે તેવા બળને એકમ બળ કહી શકાય તો કિંમત મૂકીએ એક એકમ બળ છે તો કે નું કે કિલોગ્રામ કેટલો એક કિલોગ્રામ અને પ્રવેગનું મૂલ્ય એક મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ તો શું થઈ ગયું કે એફ બરાબર એક એનું મૂલ્ય એક થયું એક ગુણ્યા એમ એ તો પરિણામે આ કે નીકળી જશે એક થઈ ગયું એટલે અને એફ બરાબર એમને સૂત્ર આવે જે ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ છે મિત્રો તો આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખો અને એનું ગાણિતિક સ્વરૂપ મેળવો તો ગાણિતિક સાબિતી આપવાની છે પહેલાં તો આપણને સૂત્ર આવડવું જોઈએ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આ પ્રમાણે લખી શકાય પદાર્થ પર લાગતું બળ કોના સંપ્રમાણમાં તો તે પદાર્થના દળ અને તેના પ્રવેગના સંપ્રમાણમાં હોય છે તો અહીંયા જે બળ આવ્યું તો બળમાં બે રાશિઓ તમે એનું મૂલ્ય મેળવવા માટે ઉપયોગમાં લઈ શકો એક તો પદાર્થનું દ્રવ્યમાન અને બીજો એનો પ્રવેગ તો ભેગા કરીએ તો બળનું મૂલ્ય મેળવી શકાય એફ બરાબર કિલોગ્રામ ગુણ્યા એમએસ નો માઇનસ બેગા તો આને આપણે એક વૈજ્ઞાનિક થઈ ગયા ન્યૂટન જેની વાત કરી રહ્યા છે તો ન્યૂટનના નામ યાદમાં એને આ જે કિલોગ્રામ મીટર સેકન્ડનો માઇનસ બેગા છે એન લખી દો તો બળનો એકમ થશે ન્યૂટન એન સંજ્ઞા શું વાંચવાની છે ન્યૂટન તો એફ બરાબર જે થશે તો એનો એસા એકમ ન્યૂટન થશે ન્યૂટન કોનું સાદુરૂપ થયું હોય તો કે ભાઈ બે રાશિઓને ભેગી કરી દીધી કિલોગ્રામ અને બીજો પ્રવેગની પ્રવેગનું શું છે ભાઈ એસા એકમ એમ એસ ની માઇનસ બેગા તો આ બંનેનો ગુણાકાર જે છે એની જગ્યાએ તમારે એક જ શબ્દ યાદ રાખવો હોય તો બળનો એસા એકમ થયો ન્યૂટન જેને એન સંજ્ઞાથી દર્શાવવામાં આવે તો હું માનું છું કે બળનો જે સૂત્ર મેળવવાનું એ બરાબર એમએ શું છે ન્યૂટનના ગતિના બીજા નિયમની ગાણિતિક સાબિતી ગાણિતિક સ્વરૂપ મેળવો તો આપણે બળનું સૂત્ર મેળવ્યું યાદ રાખવાનું છે આમ એક વાક્યમાં કે ખાલી જગ્યામાં પણ પૂછાય કે ભાઈ ન્યૂટનના ગતિના બીજા નિયમનું સૂત્ર જણાવો તો તરત મગજમાં આવવું જોઈએ કે એમ બરાબર એમએ બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ બરાબર છે મિત્રો તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણે વિધાન પણ જોયું અને સાથે સાથે એનું ગાણિતિક સ્વરૂપ પણ જોયું તો વ્યવહારમાં પણ એના ઘણા બધા ઉપયોગો છે મિત્રો આજકાલ હમણાં આપણી ઇન્ડિયન પ્રીમિયર લીગ શારજાન દુબઈમાં આપણે જોઈ રહ્યા છે ખૂબ ચાવથી જોઈએ છે ખૂબ ઇન્ટરેસ્ટથી જોઈએ છે તો ક્રિકેટમાં ફિલ્ડિંગ દરમિયાન આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ વાપરવામાં આવે છે કઈ રીતે તો ઝડપથી આવતો દળો જે છે એને ફિલ્ડર કેચ કરવા કરતો હોય ત્યારે તેની તમે જે રિપ્લે છે સંજ્ઞા આપણે એની અંતર એક્શન તમે જોતા હશો તો આ રીતે ઝડપથી આવતો પ્રવેગી દળો એને આમ જ કેચ કરી લઈએ
તો શું થાય તો કે એના પર ખૂબ વધારે વેગમાન છે તો વેગમાનની અસરથી આઘાત લાગે, જેમ વેગમાન વધારે તેમ એનો આઘાત વધારે લાગે. તો કેચ કરનાર જે ફિલ્ડર છે શું કરે છે તો કે પોતાનો હાથ નીચે તરફ લઈ જાય છે. તો એને જે દડાનો વેગ વધારે હોય તો એને શૂન્ય થવા માટે વધારે સમય મળે છે અને પરિણામે જે બળનો આઘાત ઘટી જાય છે અને ફિલ્ડરને ઈજા થવાનો જે સમય છે, ઈજા થવાનો ચાન્સ છે, તક છે, ઓછી થઈ જાય છે. કેમ ભાઈ? તો કે એમાં વેગમાનનો ફેરફાર જે છે ઘટી જાય સમય વધવાથી. તો સમય વધારે આપીને એના વેગમાં, વેગને શૂન્ય થવામાં સમય વધે છે, પરિણામે વેગમાનનો ફેરફાર ઓછો થઈ જાય છે, પરિણામે લાગતું બળ એટલે કે આઘાત ઓછો થઈ જાય છે અને ખેલાડી જે કેચ કરનાર ફિલ્ડર છે એને ઈજા ઓછી થાય. તો આપણે એમ જ પકડી લઈએ તો શું થાય? તો ઘણી વાર તમે જોયા હશે કે ફિલ્ડરને આંગળીમાં કે હાથમાં ઈજા થતી જોવા મળે છે અને પરિણામે ફિલ્ડર ઈજાગ્રસ્ત થાય છે. તો કેમ આવું થયું? તો કે ખૂબ ઝડપથી ખૂબ વેગવાળો દડો આવે છે અને એને આપણે તરત જ પકડી લીધો તો એના વેગને તરત વેગ તરત શૂન્ય થઈ ગયું અને વેગમાનમાં જે થતો ફેરફાર છે એ ખૂબ મોટો રહ્યો અને પરિણામે આઘાત વધી ગયો અને આઘાતની અસરથી આ જે ક્ષેત્ર રક્ષક છે, ફિલ્ડર છે, એને વધારે ઈજા થઈ. તો વ્યવહારમાં આવા ઘણા બધા ઉદાહરણ તમે જોઈ શકો જેના જેમાં ન્યૂટનનો ગતિનો બીજો નિયમ વપરાય છે, ઉપયોગમાં લેવાય છે. સમજાયું ભાઈ? તો ઉદાહરણ તમને પૂછવામાં આવે કે ભાઈ ન્યૂટનના ગતિના બીજા નિયમનું વ્યવહારિક ઉદાહરણ જણાવો. કે ભાઈ ક્ષેત્ર રક્ષક એટલે કે ફિલ્ડર જે છે દડાને કેચ કરવામાં એના હાથ પાછળ તરફ લઈ જાય છે તો એનાથી જે ઝડપથી આવતા દડાનો જે વેગ છે બરાબર વેગ શૂન્ય થવામાં વધારે સમય મળે છે અને પરિણામે લાગતું આઘાત ઓછું થઈએ, ઈજા ઓછી થાય. એમ જ પકડી લઈએ ઝડપથી આવતા દડાને અટકાવીએ તો એને વેગ શૂન્ય થવામાં સમય મળતો નથી અને આઘાત વધે, ફેરફાર વેગમાનનો ફેરફારનો દર જે છે એ મોટો રહે છે અને પરિણામે આઘાત વધી જાય છે અને આઘાતની મોટી અસરને કારણે શું થાય છે તો કે ભાઈ એનાથી આપણે ફિલ્ડરને ઈજા થવાનો પ્રશ્ન રહે છે. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આ રીતે વ્યવહારમાં ઉપયોગમાં લઈ શકે. બીજું પણ ઉદાહરણ પાઠ્યપુસ્તકમાં જોવા મળે, એથ્લેટિક્સની સ્પર્ધા છે. તો એથ્લેટિક્સની અંદર તમે કેટલાક ખેલાડીઓને ઊંચો કૂદકો મારતા જોયા હશે. તો ઊંચા કૂદકાના મેદાનમાં જે છે તો રેતી બિછાવેલી જોવા મળે પાછળની તરફ, અથવા કેટલીક જગ્યાએ ખૂબ ઊંચો કૂદકો મારતા હોય તો સ્પંજ અથવા ગાદલા જ મૂકેલા જોવા મળે. તો આવું કેમ કરવામાં આવે છે? તો કે ભાઈ એ જ્યારે ઊંચો કૂદકો મારીને એ નીચે તરફ પડે તો એનો જે સમય છે એ સમય એને વધારાનો સમય મળે છે અને પરિણામે લાગતું જે આઘાત છે ઓછું થઈ જાય છે અને ઊંચો કૂદકો મારનાર ખેલાડી સહેલાઈથી ઉતરાણ કરી શકે છે, એના પર આઘાત લાગતો નથી અથવા ઓછો આઘાત લાગે છે અને પરિણામે એને ઈજા થતી નથી. તો સમયનો વધારો હોય તો સમય વધે તો બળ ઓછું થઈ જાય, એમ લાગતું બળ ઓછું હોય એટલે આઘાત પણ ઓછો થાય અને પરિણામે આપણે કહી શકીએ કે આ બીજા નિયમને વ્યવહારિક ઉદાહરણમાં આ બધું કહી શકાય. તો મિત્રો, આજે આપણે આ હોમ લર્નિંગમાં ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ભણ્યા. હવે તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો કે એના પર આધારિત ઘણા બધા દાખલાઓ આપવામાં આવ્યા છે. તો નેક્સ્ટ જ્યારે પણ ક્લાસ આવશે ત્યારે લુકમાન સર દ્વારા આ પ્રકરણને આગળ ધપાવવામાં આવશે અને પ્રકરણને આગળ ધપાવતા છેલ્લો જે મુદ્દો છે, તમારે જે હાલની COVID-19ની પરિસ્થિતિને કારણે અભ્યાસક્રમમાં 30% જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે અને નવી યાદી એકવાર યાદી મુકાય પછી એમાં ફરીથી ચેન્જ કરીને નવી યાદી મૂકવામાં આવી છે, આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે. તો એ ઘટાડેલો અભ્યાસક્રમ ચોપડીમાંથી છેકી નાખવો અને જે જે વાંચવાનું છે, જે અભ્યાસક્રમ રાખવામાં આવ્યો છે એ બરાબર નોંધીને
એટલા મુદ્દાઓની ખૂબ સરસ રીતે તૈયારી કરો અને પરીક્ષામાં ખૂબ મહેનત કરીને આપણે પાસ થઈએ, સફળ થઈએ એ રીતની તૈયારી હોવી જોઈએ. વર્ગ કાર્યની નોટબુકમાં આ બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ તમારે લખી લેવાનું છે. એટલે વિડીયો પોઝ કરી લો અને પોઝ કરીને આ બધું નોંધી લો, સાથે પાઠ્યપુસ્તક પણ રાખો. તો જે કંઈક અધીર અહીંયા નહીં લખાયું હોય એ વિગત તમારે ત્યાંથી પણ નોંધવાની છે, અથવા સ્ક્રીનશોટ લઈ લો. તો આપણે એના માટે સમય આપીએ છીએ. તમે આજે મારી સાથે જોડાયા તો ખૂબ સરસ રીતે આપણે ભણ્યા છે. જોડાવા બદલ તમારો આભાર. ઘરે રહો, કોઈ પણ નકામા કામ ને કરશો નહીં, કામ વગર બહાર નીકળશો નહીં, અને નીકળો તો મોઢા પર માસ્ક અને સેનેટાઇઝર જ્યાં જ્યાં મૂકેલું હોય તેનો ઉપયોગ કરો. ખૂબ કપરી પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છે, તો સલામત રહેવું ખૂબ જરૂરી છે. જીવન એક જ વાર પ્રાપ્ત થાય છે અને આપણે જો જાગૃતિ ન રાખીએ તો આ કોરોના COVID-19માંથી સહેલાઈથી નીકળી શકીશું નહીં. તો જરા જાગૃત રહીએ અને એની સામે લડત આપીએ એ ખૂબ જરૂરી છે. ફરીથી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.